અને હવે જોઈએ ટોપ 9 રાષ્ટ્રીય સમાચાર. દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડ અને વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસને મળી મોટી સફળતા. પોલીસે આઈએસઆઈએસના 3 આતંકીઓને ઝડપ્યા. 3 આતંકીઓની ધરપકડ વજીરાબાદથી કરવામાં આવી. આતંકીઓ પાસેથી 1 કમ્પ્લીટ આઈઈડી, 1 કિલો વિસ્ફોટક અને 2 ચપ્પુ જપ્ત કરવામાં આવ્યા. આતંકીઓ રાસ મેલમાં યોજાનારા લોકલ મેળામાં ટેસ્ટ રન તરીકે આઈડી બ્લાસ્ટ કરવાના હતા. દિલ્હીમાં આઈએસઆઈએસ મોડ્યુલ સામે આવતા ગૃહ વિભાગ પણ એલર્ટ. સીએએ વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચિંતા વ્યક્ત કરી. સીજેઆઈએસએ બોબડેએ જણાવ્યું કે દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, શાંતિ માટે પ્રયાસ થવા જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે હિંસા બંધ થશે તેથી પછી જ સુનાવણી કરવામાં આવશે. આ સમયે આ પ્રકારની અરજી દાખલ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, આ કાયદાને બંધારણીય કરવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સેના પ્રમુખ જનરલ મુકુંદ નરવણે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન પહોંચ્યા. સેના પ્રમુખનું પદ સંભાળ્યા બાદ જનરલ નરવણે પહેલી વખત અહીં પહોંચ્યા. સિયાચીન પહોંચ્યા બાદ તેમણે યુદ્ધ સ્મારક પર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જવાનો સાથે નાસ્તા પર ચર્ચા કરી. સેના પ્રમુખે કહ્યું કે સિયાચીનની પરિસ્થિતિઓ વિષમ, જવાનોની દરેક જરૂરિયાત પૂરી કરવાની કોશિશ. તેમની સાથે ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણવીરસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ભયા કેસના દોષિતોને ફાંસીના માછડે લટકાવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે 4માંથી 1 દોષિત વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી, જેમાં ફાંસી પર રોક લગાવવાની માંગણી કરાઈ. દિલ્હી પટિયાલા કોર્ટે 4 દોષિતોનું ડેથ વોરંટ ઇસ્યુ કર્યું. આ પહેલા અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. 1 ફેબ્રુઆરી સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 3 એપ્રિલ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન નાણાકીય વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી રજૂ કરાશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી અને બીજો તબક્કો 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે. જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં દિલ્હીમાં જ નહીં પરંતુ દેશભરમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. હિંસાના વિરોધમાં વિદ્યાર્થી સંઘ અને શિક્ષક સંગઠને રેલી કાઢી. દરેક વિદ્યાર્થી અને શિક્ષક માર્ચ કરીને મંડી હાઉસથી જંતર મંતર પહોંચ્યા. વિદ્યાર્થીઓએ કુલપતિ જગદીશકુમારનું રાજીનામું, હિંસાના જવાબદાર સામે પગલાં તેમજ વધેલી હોસ્ટેલ ફીની પરત લેવાની માંગ કરી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જગદીશકુમાર પદ પર રહેશે ત્યાં સુધી યુનિવર્સિટીમાં શાંતિ ન રહી શકે. સમગ્ર દેશમાં મોસમનો મિજાજ એકવાર ફરી બદલાઈ ચૂક્યો છે. વરસાદની સાથે પર્વતીય વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં બરફ, વરસાદી જનજીવનને અસર પહોંચી. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા. પોલીસે 43 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. બરફવર્ષાને કારણે 2000થી વધારે ટ્રાન્સફોર્મર બંધ, જેનાથી વીજળી સપ્લાય પર સીધી અસર. બીજી તરફ પર્વતીય ક્ષેત્રમાં ભારે હિમવર્ષાના પગલે ઉત્તર ભારતમાં ઠંડીની ચાદર પથરાઈ ગઈ. ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના મોટાભાગના મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી પડી રહી છે. હાર થીજવતી ઠંડીને કારણે પટનાની મોટાભાગની સ્કૂલો બંધ કરી દેવામાં આવી. હવામાન વિભાગે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. નવા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ રાત્રે 10:37મિનિટથી શરૂ થવાનું છે, જે 11 જાન્યુઆરી રાત્રે 2:42મિનિટ સુધી રહેશે. ચંદ્રગ્રહણની કુલ અવધિ 4 કલાકથી વધારે રહેશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. 2021માં કુલ 6 ગ્રહણ થવાના છે, જેમાં 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણનો સમાવેશ થાય છે. આ ચંદ્રગ્રહણ યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા પણ જોવા મળશે.